સમાચારમાં વાત કરીએ એએમસી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે, છતાં પણ પાણી ભરાઈ જાય છે. શહેરમાં પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર, ત્યાં આવેલી સોસાયટીઓ અને રોડ પર પાણી ભરાઈ જાય છે, પરંતુ કોટ વિસ્તાર એટલે કે જૂના અમદાવાદમાં અંગ્રેજો સમયની ડ્રેનેજ લાઇન હોવા છતાં સહેજ પણ વરસાદના પાણી ભરાતા નથી, જે શહેર માટે ખાસ પોઝિટિવ બાબત કહી શકાય છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમમાં વરસાદ આવવાથી પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે, પણ અમદાવાદનું જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં હજી પણ અંગ્રેજો જમાનાની ડ્રેનેજ લાઇન અને પાણી સંગ્રહ કરવાની જે પદ્ધતિ છે એનાથી ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાવાની સમસ્યા છે તે સમસ્યા સર્જાતી નથી. અને સમસ્યા કેમ સર્જાતી નથી અને કેવી રીતના આની ભૌગોલિક પરિસ્થિતિ છે તે વિશે જણાવવા પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, જે પૂર્વ અને પશ્ચિમમાં એમસી દ્વારા કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે તો બી પાણી ભરાઈ જાય છે, પણ કોટ વિસ્તાર છે એમાં કેમ પાણી નથી ભરાતું, જે જૂની અંગ્રેજોની લાઇન છે તો બી ડ્રેનેજ લાઇન છે? આપની ખૂબ સાચી વાત છે. અમદાવાદ શહેર બન્યું જે તે સમયે આજથી 610 વર્ષ થયા, ત્યારે 12 દરવાજા વચ્ચેનો આ કોટ વિસ્તાર માત્ર આટલું જ હતું. અમદાવાદ આ કોટ વિસ્તાર એની 12 દરવાજા હતા, આ 12 દરવાજા વચ્ચેનો આ કોટ વિસ્તાર, અને એમાં લગભગ 12 થી 15 એ વરસાદી પાણીના નાળા, ખારુનું નાળું હોય, ગરનાળું હોય, સાહીબાગનું ડફનાળાનું નાળું હોય, ચાંદલાવળ પાસે હોય, જુમા મસ્જિદ પાસે હોય, એ પ્રમાણે નાળાની એ નાળાની વ્યવસ્થાઓ એ જે તે અને જે તે સમયે એ વખતે શહેર બન્યું ત્યારે સાબરમતી નદી એ માણેકચોકમાંથી વચ્ચોવચ્ચથી પસાર થતી હતી. આજે સાબરમતી નદી પશ્ચિમ જાય, શહેરનો વિકાસ થતાં આ ઉત્તર ઝોન આવ્યો હોય, આ પશ્ચિમ ઝોન આવ્યો હોય, આ દક્ષિણ ઝોન આવ્યો હોય, આજે આ રીતે વિકાસ થયો. આખો રિંગ રોડની વચ્ચે આ અમદાવાદ છે. આજે વિકાસ થયો, તેની વસ્તી વધી, તેનો વિકાસ થયો. એક વાત કરીએ કે 1973માં શહેરના પશ્ચિમ કિનારા ઉપર પાણી ભરાયા હતા, આયોજનબદ્ધ રીતે એની અંદર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનો નંખાવી. હવે એ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનો જે નંખાઈ એની કેપેસિટી પણ હોય, મારી કેપેસિટી 2 ગ્લાસ પાણી પીવાની કે 3 ગ્લાસ પાણી પીવાની હોય, અને હું 3 લિટર પાણી પીવું તો શું થવાનું, એ બધું પાણી બહાર જ આવવાનું. એમ અંડરગ્રાઉન્ડ જે ડ્રેનેજ લાઇનો છે એ 1 કલાક કે 2 કલાક વરસાદ પડે અને 1 ઇંચ કે 2 ઇંચ પાણી લેવાની એની ક્ષમતા હોય, એના કરતાં વધારે વરસાદ પડે તો એ બધું જ બેક આવવાનું છે, બહાર આવવાનું છે, પાછું આવવાનું છે, પાણી ભરાવવાનું છે. એની સાથે સાથે કોર્પોરેશને ખૂબ વ્યવસ્થાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનને નાખવાને કારણે આજે જે દિવસો અઠવાડિયા 10 દિવસ સુધી પાણી ભરાતા ત્યાં કલાકોમાં પાણી ભરાય છે, નથી ભરાતા એવી વાત નથી કરતો, પણ 1 કલાક 2 કલાક 3 કલાકમાં એ પાણી ઉતરવાની જાય. પણ એની સાથે સાથે એ ડ્રેનેજ લાઇનોની અંદર પણ સામાજિક રીતે જોવા જઈએ તો આજે ડ્રેનેજ લાઇનોની અંદરથી પ્લાસ્ટિક નીકળે, બોટલો નીકળે, ગાદલા નીકળે, ઓસિકા નીકળે, આવા દ્રશ્યો આપણે જોયેલા છે. તો એ ડ્રેનેજ લાઇનો ની અંદર ભરાયેલી લાઇનો હોય એ લાઇનો આ બધા વેસ્ટને કારણે એ લાઇનો ચોકઅપ થાય, એ ચોકઅપ થયેલી લાઇનોની અંદર જ્યારે 2 ઇંચ કરતાં કે 4 ઇંચ કરતાં 1 કલાકમાં 2 કલાકમાં ગયા અઠવાડિયે 18 ઇંચ વરસાદ પડ્યો પાલડી વાથણામાં, ગઈકાલે સવારથી આજ સવાર સુધીમાં લગભગ 7 થી 8 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો. તો આ લાઇનોની અંદર જે બે ભરાયેલી લાઇનો હોય, ક્યાંક પ્લાસ્ટિક હોય, ક્યાંક વેસ્ટ હોય, ક્યાંક કચરો હોય, આ પ્રકારનો કચરો હોય, તો કોર્પોરેશન એના અંગે સજ્જ છે, સરકાર પણ સજ્જ છે, અને ટેકનોલોજીનો ઉપયોગ. જે કોટ વિસ્તાર છે, જૂની અંગ્રેજની લાઇન જે ડ્રેનેજ લાઇન નાખો કઈ રીતની છે, અને જે પાણી સંગ્રહ કરવાની જે લાઇનો હતી કઈ રીતની છે, જેથી કોટ વિસ્તારમાં હાલ બી પાણી ભરાવવાની સમસ્યા નહીં વધશે?
સાચી વસ્તુ છે. મેં કીધું ને કે 15 નાળા કોટ વિસ્તારમાં જે તે સમયે હતા અને આજે ચાલુ છે. ખારુનું નાળું, ગાયકવાડ હવેલી પાસેનું નાળું, શાહીબાગ અંડરબ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ ત્યાં કદે આપણે જાહેર રોડ ઉપર એ નાળું ડફનાળું, જેને એ નામથી ડફનાળા તરીકે ઓળખાય. આ પ્રકારના 12-15 નાળા એ વરસાદી પાણીના નાળા એ આજે પણ છે અને એમાં વરસાદ આવતા પહેલાં એમાં સફાઈ થાય, એમાંથી વેસ્ટ નીકળે તો જેથી કરીને પાણીનો સંગ્રહ થાય. અને મેં કીધું ભૌગોલિક રીતે કોટ વિસ્તારે એ ઊંધે છે એટલે પાણી તેના ઉપર પડે તો એ લસરી જાય, એ સીધું નાળામાં જાય. આ આ પ્રકારની જૂની વ્યવસ્થાઓ હતી. આ એક પ્રકારની વાત છે. એની સાથે સાથે જે તે સમયે કોટ વિસ્તારની અંદર જે તે મકાનો છે, જે રહેઠાણના મકાનો છે, હોલની અંદર સાર્વજનિક કૂવા, આજે પણ અનેક કુળોની અંદર સાર્વજનિક કૂવાઓ છે, અને ઘરોની અંદર વરસાદી પાણીના સંગ્રહ માટેના જૂના ટાંકા પણ છે. કેટલાક લોકોએ પુરાઈ પણ કાઢ્યા, પણ હવે એની અંદર જે પુરાયેલા ટાંકાઓ છે એને પણ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ તરફથી રિચાર્જ કરવા માટેની કામગીરી છેલ્લા 5-7 વર્ષથી શરૂઆત કરવામાં આવી છે. અને પોળોની અંદર પણ જે સાર્વજનિક કૂવાઓ હતા એ કૂવાઓને પણ રિચાર્જ કરવાનું કામ ગેરી હવે શરૂ કરવામાં આવી છે. જે જૂના કૂવા હતા કે ટાંકા હતા એ લોકોએ પોતાના ઘરની અંદર, મારા ઘરની અંદર પણ આજે અનેક વર્ષો જૂનું એ પાણીનું ટાંકું છે. 1 લાખ જેટલી લીટરની ક્ષમતા જેટલું પાણી એ સંગ્રહ કરે છે અને જરૂર પડે એ પાણીનો ઉપયોગ અમે, વરસાદી પાણીનો ઉપયોગ અમે કરીએ છીએ. મોટર મૂકીને એ ટાંકામાંથી પાણી ખેંચીએ છીએ. આ પ્રકારની ભૌગોલિક, જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે આ પ્રકારની વ્યવસ્થા હતી. આજે ટેકનોલોજી આવી તો પરકોલેટિંગ વેલ, નવી ટીપી પડે, નવા ડેવલપમેન્ટ થાય એ વિસ્તારોની અંદર, જે નવું ડેવલપ થતા વિસ્તારની અંદર પરકોલેટિંગ વેલ એ પણ એક પ્રકારનો ટાંકા જેવો એક કૂવા છે, એ વરસાદી પાણીના નાળા એ સીધા એની અંદર ઉતારવા અને એનું ડેવલપમેન્ટ થાય, આ વ્યવસ્થા એની અંદર પણ થાય છે. આ હતા કોટ વિસ્તારના જમાલપુર ખાડેના પૂર્વ ધારાસભ્ય. એમને જણાવ્યું પ્રમાણે કોટ વિસ્તાર તે ઉપર વિસ્તાર છે ને, આજુબાજુના વિસ્તાર થવાથી ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ રહ્યા છે. જે જૂની પદ્ધતિ હતી જેમાં પાણી સંગ્રહ થતું વરસાદથી, એના લીધે કોટ વિસ્તારમાં પાણી ભરાતા નથી. અમદાવાદથી કેમેરા પર્સન લાલા પરવાર સાથે જયેશ પ્રજાપતિ, KTV ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી.